हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनु स्वागत छे। आज वीडियो छे तमारू जे नेक्स्ट सेमिस्टर छे, ओके। डिप्लोमा नी वात करूँ के डिग्री नी वात करूँ, ओके, जे पर्टिक्युलर फिफ सेम नी हमणा जेने एग्जाम आपी बीई में अथवा एटले मतलब डिग्री में के डिप्लोमा, तो एमनू नेक्स्ट सेमिस्टर क्यांथी चालू थशे एना रिलेटेड एक कैलेंडर अपलोड करेलू छे। तमारू टर्म केटला दिवस सुधी चालशे, लास्ट डेट कई छे, ए बधी ज इन्फॉर्मेशन आ तमने सर्क्युलर में जोवा मळशे। एक्चुअली सर्क्युलर ગઈકાલનો જ અપલોડ થઈ ગયો છે આપણી વેબસાઇટ ઉપર, જીટીયુની જે વેબસાઇટ છે એના ઉપર, ઓકે। સો ડિપ્લોમા 6 સેમિસ્ટર અને 8 સેમિસ્ટર, અમુક બ્રાન્ચની અંદર 8 સેમિસ્ટર બી આવે છે, તો એમનું જે ટર્મ છે એ 23 તારીખ, ઓકે, એટલે કે સોમવારથી તમારું જે ટર્મ છે સ્ટાર્ટ થશે અને એની જે ટર્મ એન્ડ છે એટલે 20 મે 2023, ઓકે, તમારું ટર્મ એન્ડ થશે, એટલે કે તમારું ડિપ્લોમાનું જે છેલ્લું સેમિસ્ટર છે એ તમારું 20 મે 2023 પૂરું થશે, જે તમારું 23 જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે, ઓકે। એવી જ રીતે ડી વોકેશનલ બીઈ, ઓકે, બીઈમાં બી તમે જોઈ શકો છો, ઓકે, તો એમનું બી ઓલમોસ્ટ એની જોડે જ ચાલુ થાય છે, જે હાયર સેમિસ્ટર છે, જેમ કે 8 સેમિસ્ટર છે તો 23 તારીખથી, પછી એ જ પ્રમાણે 30 તારીખ અને 6 તારીખથી, ઓકે, તો એમનું બી કંઈક એ જ રીતે ટેન્ટેટિવ કમ્પ્લીશન ડેટ છે। એ રીતે બી ફાર્મ છે, એમ ફાર્મ, એમઈ, ઓકે, એમસીએ, દરેકનું અહીંયા મેન્શન કરેલું છે, એટલે આ જે કેલેન્ડર છે એ કયું કહેવાશે, ઇવન ટર્મ 2022-23, ઓકે। સો ડિપ્લોમાની વાત કરીએ તો આઈ હોપ તમારા જે ફિફ્થ સેમના જે પેપર ગયા છે એકદમ સારા ગયા હશે, ઓકે, અને સિક્સ સેમની વાત કરીએ પર્ટિક્યુલર મિકેનિકલના સ્ટુડન્ટ્સ માટે, તો આપણી ચેનલ ઉપર દરેક સબ્જેક્ટનું કેમ, તમારા જે મેઇન સબ્જેક્ટ છે અથવા ટોટલ જે સબ્જેક્ટ છે, કેમ છે એટલે કે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, ટૂલ એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, ઓકે, આ ત્રણ જે સબ્જેક્ટ છે એ દરેક કોલેજની અંદર હશે, અને બીજા બે સબ્જેક્ટ છે એ સિલેક્ટિવ સબ્જેક્ટ છે। અમુક કોલેજની અંદર ફેબ્રિકેશન ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હશે, અને અમુક કોલેજની અંદર પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ અને TSEE હશે, ઓકે। તો એ રીતનું આખું તમારું શિડ્યુલ હશે, તો ટોટલ તમારે 5 સબ્જેક્ટ અને 6ઠો તમારો પ્રોજેક્ટ, જે તમે ફિફ્થ સેમની અંદર જે વર્ડ ફાઇલ બનાવી હશે એનું તમારે હવે ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે તમારે વર્કિંગ મોડલ કે જે બી તમારો પ્રોજેક્ટ હોય એ તમારે બનાવવાનું રહેશે, ઓકે। તો આ દરેક સબ્જેક્ટ જેટલા હું બોલ્યો 5 વત્તા 2, ટોટલ 7 સબ્જેક્ટનું બધું જ મટીરિયલ આપણી ચેનલ પર અવેલેબલ છે, ઓકે। તો અત્યારથી જ પ્રિપેરેશન સ્ટાર્ટ કરો, કારણ કે તમને ખબર છે કે ફિફ્થ સેમ અને સિક્સ સેમ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, ઓકે। સિક્સ સેમ અને ફિફ્થ સેમ ડી ટુ ડી એડમિશન માટે ખાસ ગણાય છે, અને સિક્સ સેમની અંદર તો જો તમને બેકલોગ આવી તો પછી તમને એને સોલ્વ કરવા માટે કોઈ ચાન્સ મળશે નહીં, મતલબ તમારું એક વર્ષ બગડશે, કારણ કે તમે સમજો કે અત્યારે જો સિક્સ સેમમાં તમે ફેલ થયા, ઓકે, જે અત્યારે તમારું ચાલુ થશે સોમવારથી, એમાં જો તમારે બેકલોગ આવી તો એની તમારી રિમિડ એક્ઝામ આવશે ડિસેમ્બરમાં, પછી તમારું એડમિશન પોસિબલ આ વર્ષમાં નહીં થાય, ઓકે। એટલે સિક્સ સેમમાં તો તમારે બેકલોગ ના જ આવવી જોઈએ, અને ફિફ્થ સેમમાં કદાચ જો તમને એવું લાગતું હોય કે કદાચ આવી શકે, ઓકે, આમ તો ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે પેપર એકદમ એક્સપેક્ટેડ જ હતા, એકાદ પેપરને બાદ કરતા બાકી ઓવરઓલ પેપર જોઈએ તો એકદમ એક્સપેક્ટેડ હતા, ઓકે। જો છતાં બી તમને જો એવું લાગતું હોય તો અત્યારથી જ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો, ઓકે, કારણ કે તમારે સિક્સને બી ક્લિયર કરવાનું અને ફિફ્થમાં જો બેકલોગ આવવાની હોય તો એને બી ક્લિયર કરવાનું, એ ક્લિયર કરશો તો તમે આ વર્ષે એડમિશન માટે એલિજિબલ થશો, ઓકે। સો આઈ હોપ તમને આ બધું ક્લિયર થઈ ગયું હશે, એમ છતાં બી જો કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો, જેથી અમે એને સોલ્વ કરી શકીએ। આવા જ બીજા વિડીયો માટે ચેનલ સાથે અચૂકથી જોડાયેલા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.